સ્વામિનારાયણ દરેક વિદ્યાર્થી મિત્રોને વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર પાંચ અર્થશાસ્ત્રમાં છે આવક અને ખર્ચના ખ્યાલ જેમાં આજનો આપણો ટોપિક રહેશે પરીક્ષામાં આપણને આ રીતનો પ્રશ્ન પૂછી શકે તફાવત સ્પષ્ટ કરો અથવા તો તફાવત સમજાવો સ્થિર ખર્ચ

અને અસ્થિર ખર્ચ નો અર્થ સ્થિર ખર્ચ કોને કેવો અને અસ્થિર ખર્ચ કોને કેવો એકમમાં ઉત્પાદન વધે ઘટે બંધ થાય છતાં પણ જે ખર્ચમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી એવા ખર્ચને એકમમાં ઉત્પાદન વધતું ફેક્ટરી છે તો એમાં પેન જે છે એનું ઉત્પાદન વધારવામાં આવે અથવા એનું ઉત્પાદન ઘટાડવામાં આવે કે ઉત્પાદન બંધ કરી દેવામાં આવે પણ કેટલાક ખર્ચ એવા છે કે એમને મજરી ઉત્પાદન વધે ઘટે કે બંધ થાય ખર્ચમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી તો આવા ખર્ચને આપણે કયા ખર્ચ તરીકે ઓળખીએ છીએ સ્થિર ખર્ચ ફિક્સ કોસ્ટ જેને કહેવાય છે જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આવતો નથી હવે અસ્થિર ખર્ચ એનાથી વિરુદ્ધ છે એકમમાં ઉત્પાદન વધતા જે ખર્ચ વધે ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટે તેમજ ઉત્પાદન બંધ થતા ખર્ચ શૂન્ય થાય તેવા ખર્ચને અસ્થિર ખર્ચ કહે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રોડક્શન વધુ ઉત્પાદન વધુ તો સામે ખર્ચ વધશે ઉત્પાદન ઘટ્યું તો સામે ખર્ચ ઘટી જાય અને ઉત્પાદન બંધ થઈ જાય તો ખર્ચ શૂન્ય થઈ જાય તો આવા પ્રકારના જે ખર્ચાઓ જે છે એને શું કહેવામાં આવે છે અસ્થિર ખર્ચ ગણવામાં આવે છે ત્યાર પછીનો મુદ્દો જોઈએ મુદ્દા નંબર બે માં ફેરફાર કઈ રીતે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચમાં ફેરફાર જોવા મળે છે સ્થિર ખર્ચમાં લાંબા સમયગાળે ફેરફાર જોવા મળે છે તો સ્થિર ખર્ચમાં ફેરફાર ક્યારે જોવા મળશે લાંબા સમય ગાળામાં ફેરફાર જોવા મળશે અસ્થિર ખર્ચમાં ટૂંકા સમયગાળામાં ફેરફાર જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો જે સ્થિર ખર્ચ છે એમાં ફેરફાર થશે પણ લાંબા સમય ગાળે વર્ષે બે વર્ષે પાંચ વર્ષે દસ વર્ષે સ્થિર ખર્ચ બદલાય પણ અસ્થિર ખર્ચ તો ટૂંકા સમયગાળામાં જેવું થાય એટલે લાંબો સમયગાળો છે સુ કે અહીંયા ઉત્પાદન સાથે સ્થિર ખર્ચને કોઈ અસર નથી ઉત્પાદન વધ્યું ઘેટું કે બંધ થયું ખર્ચ જે એમનો એમ રહે છે એને કેવો ખર્ચ કહેવાશે સ્થિર ખર્ચ કેવાશે પણ અહીંયા તાત્કાલિક ફેરફાર થશે

અસ્થિર ખર્ચના છે બેના ઉદાહરણમાં ફરક પડી જશે જમીન મકાન ભાડું વીમા પ્રીમિયમ મૂડીનું વ્યાજ

મકાન ઉપર કે માલસામાન ઉપર વીમો લીધો તો એનું પ્રીમિયમ સરખું જ આવશે ગાળામાં આ પ્રીમિયમમાં વધારો કે ઘટાડો થશે નહીં અને આ જ એકમ ચલાવવા માટે કોઈ પાસેથી મૂડી લીધી છે વ્યાજે મૂડી લીધી છે તો એને વ્યાજ નિયમિત એક સરખું ચૂકવવું પડશે સ્થિર ખર્ચમાં આવી જશે પછી એ વ્યાજ ઉપર મૂડી લેનાર વ્યક્તિ એમ ન કહી શકે કે મારે ઉત્પાદન બંધ છે તો હું વ્યાજ ચૂકવી શકું એમ નથી અથવા તો મારે કારખાનું ચાલુ નથી તો હું વ્યાજ નહીં આપી શકું એ વ્યક્તિ સાથે પેલા મૂડી આપનારને કોઈ નિસ્બત નથી ઉત્પાદન અને વ્યાજમાં વધારો પણ કરી શકતો નથી તો અહીંયા આ બધા જે છે એ સ્થિર ખર્ચના ઉદાહરણ બનશે ત્યાર પછી સામેની બાજુ જોઈએ અસ્થિર ખર્ચના ઉદાહરણમાં કાચા માલની ખરીદીનો ખર્ચ વીજળી બિલ છૂટક મજૂરી ખર્ચ આ બધા કેવા આવશે વાહન વ્યવહાર ખર્ચને પણ આમાં ગણી શકાય તો એ અસ્થિર ખર્ચ છે કાચા માલની ખરીદીમાં કાચા માલની કિંમત દર વખતે એક સરખી હોતી નથી ઋતુ પ્રમાણે સમય પ્રમાણે જથ્થા પ્રમાણે એમાં ભાવમાં વધઘટ જોવા મળે છે તો એ કેવો ખર્ચ થશે અસ્થિર ખર્ચ થશે વીજળીનો ખર્ચ મશીનરી વધારે સમય ચાલુ રહેશે ઉત્પાદન વધારશે તો વીજળી ખર્ચ વધુ આવશે મશીનરી ઓછો સમય ચાલશે મશીનરી બંધ રહેશે તો વીજળીનો ખર્ચ પણ ઓછો થઈ જશે છૂટક મજૂરી ખર્ચ રોજમદારને બોલાવવામાં આવે ત્યારે એ છૂટક મજૂરી જેટલું કામ કરવાનું છે એ પ્રમાણે મજૂરી ચૂકવે છે કામ વધારે હશે તો મજૂરી વધારે ચૂકવવાની થશે કામ ઓછું હશે તો મજૂરી પણ કેવી ચૂકવવી પડશે ઓછી ચૂકવવાની થશે તો અસ્થિર ખર્ચ ટૂંકા ગાળામાં આ રીતના ફેરફાર પામતા હોય છે સ્થિર ખર્ચ જે છે એ હંમેશા લાંબા સમયગાળે બદલાતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત જે છે એ તમારી સમક્ષ મૂકો છે દરેક વિદ્યાર્થી લખીને પાકો કરી લેશે એ ઉપરાંત આ જેટલા માર્ક માટે પૂછાય બે માર્ક માટે તો બે મુદ્દાની નોંધ કરવી ત્રણ માર્ક માટે પૂછાય તો એમાંથી ત્રણ મુદ્દા તૈયાર કરવા ફરી પાછા નવા લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે મળશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ